જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી સાયકાબાઈ જેડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માઇક્રોવેવમાં વટાણાનો પુલાવ બનાવીશું. તેના માટે સૌથી પહેલાં માઇક્રોવેવ સેફ એક વાસણ લઈને તેમાં એક કપ ચોખા લઈશું અને ચોખાને 2-3 પાણીથી ધોઈને બમણું એટલે કે 2 કપ પાણી લઈશું. જુઓ મિત્રો, મેં ચોખાને ધોઈને તેમાં 2 કપ પાણી લઈ લીધું છે. હવે આપણે તેમાં 1 કપ લીલા વટાણા ઉમેરીશું. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 2 નાની સાઈઝની સમારેલી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ થોડા કડા મસાલા ઉમેરીશું, જેમાં મેં 1 તમાલપત્ર, 7-8 કાળા મરી, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 2 ઇલાયચી લીધી છે. ત્યારબાદ 2 ચમચી ઘી લઈશું. તમે અહીંયા ઘીની જગ્યાએ માખણ પણ લઈ શકો છો. હવે આ બધી વસ્તુઓને આપણે એકવાર ચમચાથી સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેનું ઢાંકણ બંધ કરી દઈશું અને માઇક્રોવેવમાં હાઈ પાવર પર 16 મિનિટ માટે કૂક કરી લઈશું. સોળ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે માઇક્રોવેવ ખોલીને આપણો પુલાવ ચેક કરી લઈશું. મિત્રો, આપણો મટર પુલાવ બનીને તૈયાર છે. હવે આપણે સર્વિંગ ડીશમાં લઈને એને સર્વ કરીશું. તો મિત્રો, મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.